નમસ્તે મિત્રો, જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો મુખ્ય સેવિકાની શ્રેણી અંતર્ગત આપણે 1 થી 50 પ્રશ્ન, ત્યારબાદ 50 થી 100 અને 100 થી 150 પ્રશ્નનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે આજે 151 થી 200 પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપે જો પહેલાં આ વિડીયો ન જોયેલા હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ ત્રણેય વિડીયોની લિંક તેમજ 1 થી 5 મોડલ પેપર જે જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલ દ્વારા મૂકવામાં આવેલા છે તેની લિંક પણ મળી રહેશે. તો ચોક્કસથી આપના તૈયારીમાં ઉપયોગી બને તેવું મટીરિયલ જોવાનું ન ચૂકશો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, સબસ્ક્રાઈબ કરો તો બાજુમાં આવેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું તેમજ લાઇક કરવાનું ચોક્કસ વિડીયોને ભૂલતા નહીં, કેમ કે લાઇક કરવું છે ફ્રી હોય છે. 151મો પ્રશ્નથી શરૂઆત કરીએ. 5 થી 6 વર્ષના બાળકને કઈ વેક્સિન આપવામાં આવે છે? TDB નો બીજો ડોઝ. સોયાબીનમાં કેટલું પ્રવાહી જોવા મળે છે? 40%. એડલ્ટ નોર્મલ વ્યક્તિના પલ્સની સંખ્યા કેટલી હોય છે? 70 થી 80. વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરે. શરીરમાં લોહ તત્વની ઉણપથી કયો ત્રુટિજન્ય રોગ થાય છે? એનિમિયા. નીચેનામાંથી કયો રોગ બિનચેપી છે? કેન્સર. વિટામિન એ નું બીજું નામ શું છે? રેટિનોલ. પાંદડાવાળા શાકભાજી અને ટમેટામાં કયું વિટામિન હોય છે? વિટામિન કે. સામાન્ય દાઝી ગયેલ હોય તો શું લગાડવાથી રાહત થાય છે? બર્નોલ. સેન્ટ જોન હાઉસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1847માં થઈ હતી. હિમોગ્લોબિનના કણ અને લોહસારનું શું પ્રમાણ હોય છે? 1:4 પ્રમાણ હોય છે. 62મો પ્રશ્ન છે મિત્રો, 100 એન્ટી હેમરેજિક તરીકે ક્યુ વિટામિન કામ કરે છે? વિટામિન કે. ફૂડ એટલ ટ્રેશન એક્ટ કઈ સાલમાં બહાર પાડવામાં આવ્યો? 1954 સાલમાં. બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવવા કઈ દવા આપવામાં આવે છે? એન્ટિસેપ્ટિક. લોહીનો સુગરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 80 થી 120. સંકલિત બાળ વિકાસ યોજનાનું પ્રતીક કયું છે મિત્રો? સૂર્ય. અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. બાળ વિકાસની કેટલી અવસ્થાઓ છે? 4. શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે? જન્મથી 2 વર્ષ સુધી મિત્રો શૈશવાવસ્થા ગણવામાં આવે છે. બાળકની સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોના પર છે? માતા પર છે. 170મો પ્રશ્ન જોઈએ. બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે? જવાબ આવશે ન્યુમોનિયા, ઝાડા અને ઓછું વજન. રક્તકણોનું જીવન 20 થી 21 દિવસનું હોય છે મિત્રો, યાદ રાખી લેજો. આપણા શરીરમાં કેટલા હાડકાઓ હોય છે? 213 હાડકાઓ હોય છે. નવજાત શિશુ જન્મ સમયે કેટલા કિલોનું હોવું જોઈએ? 2.5 કિલોનું. પાણીમાં ક્લોરિનનું પ્રમાણ હોય તો શું થાય? મોઢામાં ચાંદા પડે છે મિત્રો. ચિકનગુનિયાના રોગ કયા કારણસરથી થાય છે? વાયરસથી થાય છે. આંગણવાડી કાર્યકરને રોજ કાર્યની અંદર કોણ મદદરૂપ થાય છે? મદદનીશ થાય છે મિત્રો. જીભનું ટેરવું કયું સ્વાદ ઝડપથી પારખી લે છે? ગળ્યો સ્વાદ મિત્રો. આંખમાં કોની રચના બહિર્ગોળ લેન્સ જેવી હોય છે? નેત્રમણીની. આંખમાં વસ્તુનું પ્રતિબિંબ શેના પર રચાતું હોય છે? નેત્રપટલ પર. આંખમાં પારદર્શક પટલની પાછળ આવેલા છિદ્રને શું કહે છે? કીકી. મેલેરિયા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે? પ્રજીવ. રક્તપિત્તના રોગના જંતુની શોધ કોણે કરી હતી? ડોક્ટર આર્મ રેનસન. મલ્ટીપર્પઝ હેલ્થની ભલામણ કરનાર કોણ હતા? કતારસિંહ હતા. સ્ફિગ્મોનોમીટર સેના માપન માટે છે? લોહીનું માપન માપવા માટે હોય છે મિત્રો. તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં કેટલી વાર રક્તદાન કરી શકે? 3 વાર કરી શકે છે મિત્રો. સ્ત્રીના પ્રજનનનું અંગ કયું છે? અંડપિંડ. આંબળામાં કયું વિટામિન હોય છે? સી વિટામિન હોય છે. શુક્રપિંડમાંથી નીકળેલી શુક્રવાહિનીઓ શેમાં ખુલે છે? શુક્રાશયમાં. લેસર કિરણોના શોધક હતા? ડૉક્ટર મિથોડોર મેઇમેન. પુરુષોના પ્રજનનતંત્રનું મુખ્ય અંગ કયું છે? પ્રોસ્ટેટ ગ્રંથિ. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? સકરવીનો. મિત્રો, આ પૂર્વેની પરીક્ષાની અંદર ઘણી બધી વાર રિપીટ થયેલો પ્રશ્ન છે. હૃદયમાં દ્વિદલ વાલ્વ ક્યાં હોય છે? ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે. પિત્રસ શેમાં ઉત્પન્ન થતું હોય છે? યકૃતમાં.
પાચન માર્ગના અંતમાં આવેલા અવયવ કયા છે? મળાશય. જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? પ્રોટીન. નીચેનામાંથી કયું પાચન તંત્રનું અંગ નથી? જઠર. 197મો મિત્રો પ્રશ્ન છે, શુક્રપીંડનો આકાર કેવો હોય છે? લંબગોળ જેવો. 198મો પ્રશ્ન છે, આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? પ્રોટીન. 199મો પ્રશ્ન છે, આહારનો કયો ઘટક ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે? પ્રોટીન. તેલી પદાર્થમાંથી કયો આહારનો ઘટક મળે છે? ચરબી. તો મિત્રો આ હતા આપણા 150થી 200 પ્રશ્નો, જે આપને આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં ચોક્કસ ઉપયોગી બની રહેશે. આપની કમેન્ટ અમારા માટે ઉપયોગી છે અને કમેન્ટ બોક્સની અંદર આપે આજે આન્સર આપવાનો છે કે કસ્તુરબા ગાંધી યોજના છે એનું ઉદ્દેશ્ય છે એ કયું છે, એનો જવાબ આપે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. થેન્ક યુ સો મચ ફોર વ્યુઇંગ અસ, સપોર્ટિંગ અસ, એન્ડ ઓલ ધ બેસ્ટ યોર પ્રિપેરેશન. થેન્ક યુ અગેન.